नमस्कार, टॉप 20 न्यूज में आपनी साथे हूं चुमिले। पेगासस फोन टैपिंग विवाद में दिवसे ने दिवसे नवा नवा विवादों सामे आवी रहा छे। हवे राहुल गांधी ए दावो कर्यो छे के सीबीआई डायरेक्टरे राफेल केस में एफआईआर नोंधावा माटे मजबूर कर्या होवानुं आव्युं छे। तो बीजी तरफ अनिल अंबाणीना फोन टैपनी साथे सीबीआई डायरेक्टर आलोक वर्मानो फोन पण टैप करवामां आव्यो हतो અને તેને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મુદ્દે રાજીનામું આપવું જોઈએ। પેગાસસ ઇઝરાયલની સાથે જ સરકારે હથિયાર તરીકે ક્લાઇફ્લાય કર્યા હોય અને ત્યારબાદ આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રી લોકતંત્ર વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો છે, તો તેવો આરોપ રાહુલ ગાંધીએ કર્યો છે। Why the CBI director's phone was not tapped? Why are you asking me about Anil Ambani? No, you can't ask me because you... No, because this is a mischievous question. The real question is, why on the last minute, when the CBI director was about to file an FIR, why was his phone trapped and why was he blackmailed? That's the real question. And who did it? That's the question. The question is not whether Anil Ambani's phone was tapped. See, so even in your question... It's all related. No, but you have to ask the correct question. You have to ask the precise question. So the answer is, the entire Indian state is under attack. રાજ્યસભામાં આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ જ્યારે પેગાસસ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે ટીએમસી સાંસદ શાંતનુ સેન દ્વારા સ્ટેટમેન્ટનું કાગળ ફાડી નાખવાની ઘટના બની હતી। હવે આ ઘટના પર પશ્ચિમ બંગાળના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ દોશનું નિવેદન આપ્યું છે। દિલીપ દોશે કહ્યું છે કે શાંતનુ સેન પહેલેથી જ હિંસાની રાજનીતિ કરે છે અને આ તેમના સ્વભાવમાં જ રહેલું છે। તો આ તરફ શાંતનુ સેન હવે ચોમાસું સત્રના બાકીના સેશનમાં સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લે, તો તેમને સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપદની સાથે જ તેમણે બહાર જવા માટે કહ્યું હતું। સરકારે શુક્રવારે રાજ્યસભામાં શાંતનુ સેનને સંસદની બાકી કાર્યવાહીમાં બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી। લોકો તો ઉલટા દેખા કે શાંતનુ સેને હરદીપપુરી પર અટેક કિયા હૈ। હરદીપપુરી જૈસા વરિષ્ઠ નેતા ઓર મંત્રી ઉનસે તો હમ કલ્પના નહીં કરતે એસા હોતા હૈ, ઓર શાંતનુ સેન કા ઇતિહાસ હી રહા હૈ ઇસ પ્રકાર घोटाला करना, गलत बोलना, गलत काम करना, और इनकी टीएमसी की कल्चर ही ऐसी, इससे इनको टीआरपी मिलता है। પેગાસસ વિવાદ અને ભાસ્કર ગ્રુપ પર આઈટી ઈડી સર્ચ ઓપરેશનને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા। પીએમ મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરતા મમતાએ કહ્યું કે જુમલાજી અને જુમલાબાજી દેશ નહીં ચાલે। લોકોના જિંદગીભર ગમે તેટલા ફોન ટેપ કરો પરંતુ તમે કંઈ નહીં કરી શકો। નોંધનીય છે કે ટિપ્પણી એવા સમય કરવામાં આવી છે જ્યારે પ્રધાનમંત્રી મોદી અને મમતા બેનર્જી નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન મળવાના છે। મમતા બેનર્જી 2-3 દિવસ માટે દિલ્હી ખાતે રહેવાના છે અને અન્ય વિપક્ષી નેતાઓ પણ મળે તેવી સંભાવના છે। કે મિલજુલ કે બતાના હૈ કે જુમલાબાજી સે દેશ નહીં ચલ સકતા હૈ, જુલુમબાજી સે નહીં ચલ સકતા હૈ, ઓર સબકો જિંદગી ભી રેકોર્ડ કરકે રાખ દો તબ ભી આપ કુછ નહીં કર પાઓગે। કે મિલજુલ કે બતાના હૈ कि जुमलाबाजी से देश नहीं चल सकता है, जुलूमबाजी से नहीं चल सकता है, और सबको जिंदगी भी रिकॉर्ड करके रख दो तब भी आप कुछ नहीं कर पाओगे। વસ્તી વધારાને લઈને નેતાઓ અને પાર્ટીઓની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાકેશ સિન્હાની ટિપ્પણી સામે આવી છે। રાકેશ સિન્હાએ દાવો કર્યો છે કે વસ્તી વધારો રોકવો પડશે, નહીં તો ગૃહયુદ્ધ લડવા માટે તૈયાર રહેવું પડશે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વસ્તી રોકવાને લઈ અને બિલ લાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને વિવિધ નેતાઓની ટિપ્પણીઓ સામે આવી રહી છે। દેશની વધતી વસ્તી અને ત્યારબાદ તેને લઈને ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ આજે સાંસદના ઉપલા ગૃહમાં રાજ્યસભાના વસ્તી નિયમનને લઈ અંગે ખાનગી સભ્યનું બિલ રજૂ કરી શકે છે, તો ત્યારે પ્રતિક્રિયા બિલના પ્રસ્તાવ પહેલા આવી હતી। જનસંખ્યા નિયંત્રણ કાનૂન એટલે આવશ્યક હૈ કે હમ વિસ્ફોટક સ્થિતિ પહોંચ ગયે હૈ ઓર હમારે પાસે એક હી વિકલ્પ હૈ
या तो हम जनसंख्या को नियंत्रित करें या हम सिविल वार के लिए तैयार रहें। जब देश में संसाधनों की कमी होती है तो वह संघर्ष जातीय, क्षेत्रीय, भाषाई, अन्य रूपों में अभिव्यक्त होता है जो हमें दिखाई नहीं पड़ता है। वास्तव में संघर्ष अवसरों का और संसाधनों का होता है। इसीलिए प्रधानमंत्री जी ने 2019 में कहा था कि हमें जनसंख्या और संसाधनों के संतुलन की दृष्टि से इसे देखना चाहिए। मुझे लगता है कि अभी समय आ गया है जब हम इसे आवश्यक ही नहीं अनिवार्य रूप में देखें। राष्ट्रीय स्वयंसेवक संघ ना प्रमुख मोहन भागवत ने 2 दिवस पहला जो देश में वधती मुस्लिम वस्ती ने लेने चिंता व्यक्त करी थी। તેમણે કહ્યું હતું કે ભારતને પાકિસ્તાન બનાવવાના પ્રયત્ન હેઠળ 1930થી મુસ્લિમ વસ્તી વધારવાનો યુદ્ધના યોજનાબંધ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો ભાગવતના આ નિવેદન પર હવે અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સંઘ પાસે ઝીરો મગજ છે અને મુસ્લિમોની નજરમાં 100% છે। અને ઓવૈસીને શુક્રવારે સતત 2 ટ્વીટ કરી અને મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત બુધવારે મોહન ભાગવતના આસામમાં હતા અને અહીં એક કાર્યક્રમમાં ભાગવતે એનઆરસી અને સીએએ પર લખેલી પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું। ભારતે વસ્તી વધારાને લઈને પાકિસ્તાન બનાવવામાં આવી રહ્યું છે તેવું નિવેદન તેમણે આપ્યું હતું। મહારાષ્ટ્રના શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમને દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછતને પગલે ઘણાના મોત થયા છે, તો પોતાના રાજ્ય મહારાષ્ટ્રમાં એક પણ મોત ઓક્સિજનની અછતને કારણે નથી થયું તેવું નિવેદન આપ્યું છે। સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ઓક્સિજનની અછતને પગલે કોઈ મોત થયા નથી। બસ ત્યાંથી જ સંસદ અને સંસદની બહાર ભારે રાજકીય નિવેદન સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે સંજય રાઉતે અગાઉ મોદી સરકાર સામે આ રિપોર્ટને પગલે એફઆઈઆર નોંધાવવામાં આવે તેવું નિવેદન આપ્યું હતું। કે પ્રિવિલેજ મોશન તો લોગ લા રહે ક્યોંકિ સબકો માલૂમ હૈ કે જો લિખિત પ્રશ્ન મેં જો જાણકારી દી હૈ ઉસમે તથ્ય નહીં હૈ સબકો માલૂમ। मैं महाराष्ट्र की बात नहीं करता हूँ, महाराष्ट्र में ऑक्सीजन से कोई मौत नहीं हुई, ये सच है, लेकिन बहुत से राज्य इस प्रकार से मौत हुई है और ये ऑन रिकॉर्ड है, मीडिया में भी छपा है, ऑन रिकॉर्ड है, सरकारी दफ्तर में भी देखते। तो इस प्रकार से सरकार की तरफ से बयान देने से पहले सोचना चाहिए था, लेकिन दे दिया। तो अब ऐसा है कि अपोजिशन वाले तो उसका आप છેલ્લા 24 કલાકથી સતત વરસાદે પગલે મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં 3 જિલ્લાઓમાં ભીષણ પૂર જોવા મળી રહ્યું છે, તો 2 જિલ્લાઓમાં પૂર ગંભીર બની રહ્યું છે। 40 વર્ષમાં જુલાઈમાં રાજ્યમાં વરસાદનું આ સૌથી ભીષણ સ્વરૂપ છે, તો હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતર માટે નૌકાદળને ગોઠવવામાં આવ્યું છે। રત્નાગીરી, રાયગઢ, કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ છે, તો સાવલી અને અમરાવતીમાં પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। રત્નાગીરીના દરિયાકાંઠે આવેલા શહેર ચિપલૂનનો 50%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેનાથી 70,000 જેટલી નાગરિકો અસર પહોંચી છે। તો બીજી તરફ મુંબઈમાં ગોવડી વિસ્તારમાં એક ભારે મોટી દુર્ઘટના બની છે। ગોવડી ખાતે એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે। મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે ગોવડીના શિવાજીનગર વિસ્તારમાં મકાન ધસી પડ્યું હતું, તેમાં 7 લોકોના મોત થયા છે અને અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચી છે। દુર્ઘટના બાદ બીએસસીના ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો પણ રાહત બચાવ કાર્ય કરવા માટે પહોંચી હતી। ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ રાજ્યમંત્રી મનીષ ગુપ્તા દ્વારા ભીષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી છે, તો મંત્રીજીએ શપથ લીધી હતી કે જ્યાં સુધી દેશમાં કોરોના રોગચાળો સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે। મંત્રી માત્ર એટલેથી જ નથી અટક્યા, તેમણે દાવો કર્યો છે કે આજે તેમની
तपस्यानु परिणाम छे कि यूपी कोरोना थी बीजी लहर ने संभाळी शक्यो हतो। राज्य में कोरोना की त्रीजी संभवित लहर ने ध्यान में राखी उत्तर प्रदेश ने प्रशासन संपूर्ण रीते तैयार छे। बाळकों माटे अलग वोर्ड तैयार करवामां आव्या छे तथा तमाम जरूरी मशीनरी ने लगावामां आवी छे। अरे भारत ही नहीं पूरे विश्व से जब तक नष्ट नहीं हो जाएगा मैं अन्न ग्रहण नहीं करूंगा। 26 अप्रैल से मैं अन्न ग्रहण नहीं कर रहा और मुझे मालूम है कि कोई भी त्याग तपस्या बेकार नहीं जाती। मैंने पहले भी 30 नवंबर 2008 को ये भीषण प्रतिज्ञा की थी जब तक मेरे भारत से आतंकवाद का खात्मा नहीं होगा मैं अन्न ग्रहण नहीं करूंगा। पर आज आप देखिए ईश्वर की कृपा से मैंने 6.25 साल अन्न ग्रहण नहीं किया और ये था जिस दिन मोदी जी का शपथ ग्रहण समारोह हुआ है उस दिन मैंने अन्न प्रसाद लिया था। और आप देखिए आतंकवाद खत्म हमारे देश से 376-35 से खत्म और बहुत भव्य सुंदर सब कार्य होने लगे और मुझे पूर्ण विश्वास है ये जो है कोरोना नामक शत्रु हमारे प्यारे भारत नहीं पूरे विश्व से नष्ट होगा। केंद्रीय विदेश मंत्री मीनाक्षी लेखीना निवेदन पर हवे भारतीय किसान संघ ना अध्यक्ष राकेश टिकैते पण जवाब आप्यो छे। टिकैते लेखीने जवाब आप्यो हतो के गुंडाओ पासे कशु ज नथी होतु परंतु खेडूतो पासे पोतानी जमीन अने अनाज छे एटले अमे गुंडा नथी खेडूत छे। नोंधनीय छे के लेखीए एक प्रेस कॉन्फरन्स मां 26 जानुआरी नी लाल किल्ला नी हिंसा पर टिप्पणी करी हती के तेमणे तोफान कर्या छे अने तेओने किसान नहीं गुंडा छे। हवे आज निवेदन पर खेडूतो लाल धूम जोवा मळी रह्या छे त्यां लेखीए पोतानी टिप्पणी पर स्पष्टता आपवी पड़ी रही छे। भारतीय किसान युनियने लेखीना निवेदन सामे निंदा प्रस्ताव पसार कर्यो छे। हाँ निंदा प्रस्ताव करा महिला है क्या निंदा प्रस्ताव करे यहाँ पर करा के जिस तरह की बयानबाजी करते हैं उसको नहीं करना चाहिए। मवाली नहीं किसान है ये देश का अन्नदाता है। आगे का पता नहीं भाई अभी तो जब तक पार्लियामेंट चलेगी जब तक हम लोग यहाँ पर आते रहेंगे आगे का आंदोलन वहाँ पर धरना चल ही रहा है हमारा। बातचीत कैसे शुरू होगी? बातचीत तो भाई सरकार अगर चाहेगी तो बातचीत शुरू हो जाएगी सरकार नहीं चाहेगी तो। शिल्पा शेट्टीना पति राज कुंद्रानी मुंबई पुलिसे 19 जुलाईए अश्लील फिल्मों बनावाना केसमां धरपकड़ करी हती तो आ मामले शिल्पा शेट्टीए अत्यार सुधीमां कोई प्रतिक्रिया आपी नथी। जो के एक्ट्रेसे सोशल मीडिया पर एक पोस्ट जरूरथी शेर करी छे। राज कुंद्रानी धरपकड़ बाद शिल्पा इंस्टाग्राम स्टोरीना माध्यमथी सांकेतिक टिप्पणी करी छे। शिल्पा शेट्टीए पोतानी इंस्टाग्राम स्टोरीमां कोई पुस्तकनो पेज शेर कर्यु छे जेनी शरूआतमां अमेरिकन लेखक जेम्स थर्मन नो क्वोट लखेलो छे। गुस्सा मां पाछळ वळीने न जुओ अने डरना कारणे आगळ परंतु जागृतता मां चारे तरफ जुओ। आपणे ते लोको पर गुस्से थई रह्या छे जेमणे आपणे इजा पहोंचाड़ी छे ते निराशा आपणे महसूस करी छे जे दुर्भाग्य आपणे सहन कर्यु छे आपणे ते आशंकाना डर मां रहीए छे के आपणे आपणी जॉब गुमावी दीधी छे अने कोई बीमारीनो शिकार बनी शकीए छे अथवा कोईना मोतथी दुख थई शकीए छे जे जग्याए रहेवानी जरूर छे आपणे त्यां ज छीए। हवे नजर करीए रीजनल समाचारो पर। राजकोट जिला सहकारी दूध उत्पादन संघनी 61मी वार्षिक साधारण सभा योजाई छे जेमां कैबिनेट मंत्री जयेश रादड़िया उपस्थित रह्या हता। तो आ दरमियान जयेश रादड़ियाए राजकोट मार्केटिंग यार्ड सहित 6 मार्केटिंग यार्डनी चूंटणी अंगे प्रतिक्रिया आपी हती जेमां तेमणे जणाव्युं हतुं के राजकोट सहित तमाम मार्केटिंग यार्डमां चूंटणी न थाय अने बिनहरीफ जीत थाय तेवा अमारा प्रयत्नो रहेशे। साथ ज तेमणे कह्युं हतुं के मार्केट यार्डमां खेडूतोना हितमां सौ साथे मळी काम करे तेवा प्रयत्नो करवामां आवशे। ક્ષેત્રનું આખું મજબૂત ત્યારે બને કે જ્યાં રાજકારણ ન હોય એટલે આવનારા દિવસોમાં મારા 100% પ્રયત્નો રહેશે કે રાજકોટ સહિત 6 જે માર્કેટિંગ યાર્ડોની ચૂંટણી આવી રહી છે એ બધી તમામ માર્કેટિંગ યાર્ડો બિનહરીફ થઈને ખેડૂતના હિતમાં સૌ સાથે મળીને કામ કરીએ એ હંમેશા મારા પ્રયત્નો રહેશે। રાજકોટમાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સામાન્ય સભામાં પશુપાલકોને કિલો ફેટ દીઠ 9નો વધારો કરવાની જાહેરાત કરી તો ગત વર્ષે કિલો ફેટ દીઠ 656 રૂપિયા ચૂકવ્યા હતા જે આ વર્ષે કિલો ફેટ દીઠ રૂપિયા 665 ચૂકવવાના નિર્ણય કરવામાં આવ્યો છે।
एक ऑगस्ट थी दूध खरीदी भाव रूपया 10 नो वधारो करी अने 680 चुकवानी जाहरात कराई। दूध उत्पादक संघ द्वारा संघ अने फेडरेशन ना संयुक्त पशु संवर्धन सारवार अने मावजत कार्यक्रम नो वार्षिक रूपया 3.84 करोड़ नो खर्च थशे, जेमा पशुपालकों माटे 10 लाख नो वीमा कवच आपवामां आवशे। तो आ साथे सभासद मंडळी ना 15% डिजिटल आपवामां आवशे। तो आ सभामां केबिनेट मंत्री रादड़िया सहित ना आगेवानो उपस्थित रह्या हता। राजकोट डेरी नी साधारण सभा मळी अने तेना अनेक प्रकारना जी योजनाओ छे ते मुकवामां आवी, साथे जो वात करीए तो विशेष योजनाओनुं पण जाहेरात करवामां आवी छे। त्यारे आपणी साथे राजकोट डेरीना चेरमेन ગોરધનભાઈ ધામલિયા છે, એમની સાથે વાત કરીશું। ગોરધનભાઈ, શું કહેશો આજે સાધારણ સભા ભરી, કઈ પ્રકારની યોજનાઓ ની જાહેરાત કરવામાં આવી, વિશેષ કઈ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું? અત્યારે સામાન્ય સભા મળી ત્યારે અમારે 6 રૂપિયા ભાવફેર આપ્યો છે, એ લગભગ 6 કરોડ અંદાજે આપ્યો છે। અમે 15% ડિવિડન્ડ આપ્યું છે, 6 અલા 10 પૈસા ભાવ વધારો આપ્યો છે। આવી રીતે કરીને 19.33 લાખ નો અંદાજિત નફામાંથી 16.33 કરોડ ના સુરતમાં ભાજપના કાર્યકર વિશાલ પાટીલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે। ઘટનાની વાત કરવામાં આવે તો વિશાલ પાટીલે યુવતીને કિસ કરતો ફોટો પાડ્યો હતો, ત્યારે ત્યારબાદ તે ફોટો વાયરલ કરી અને યુવતીને ધમકી આપી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે। તો 2-3 વાર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં, પરંતુ યુવતી પાસે વિશાલ પાટીલે 20,000 રૂપિયા પણ પડાવ્યા હતા। આખરે યુવતીએ કંટાળી તેના પરિવારને જાણ કરી હતી। પરિવારની સલાહ બાદ યુવતીએ વિશાલ પાટીલ સામે ફરિયાદ નોંધાવી। વિશાલ પાટીલ સામે 1.5 મહિના અગાઉ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે તેના 12 સભ્યોના નામ જાહેર કર્યા છે। શિક્ષણ સમિતિને નામને લઈને મોટી રાહત સુધીની મથામણ બાદ હવે નામની જાહેરાત કરવામાં આવી છે। તો આ વખતે કોંગ્રેસમાંથી એક પણ સભ્ય ચૂંટણીમાં સામેલ થશે નહીં। વડોદરાના શિક્ષણ સમિતિના ચૂંટણીના નામને લઈને ચાલતા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે। તો તેને કોર્પોરેશનના ટિકિટ કપાઈ હતી, તેમને શિક્ષણ સમિતિના સ્થાન આપવામાં આવ્યું છે। 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે। અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત વીજ જોડાણની વીજ ચોરી કરનારાઓ વિરુદ્ધમાં મહારેડ પાડવામાં આવી છે। તો મહારેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોરેન્ટ પાવરના અમરાઈવાડી, નારણપુરા, ઇસનપુર જેના 200 થી વધારે વિજિલન્સના કારણે કર્મચારીઓના અધિકારી જોડાયા હતા। સાથે જ સંવેદનશીલ વિસ્તારો હોવાના કારણે પોલીસ અધિકારી સાથે 200 પોલીસ કર્મચારીઓનો કાફલો સુરક્ષા માટે સાથે રાખવામાં આવ્યો હતો। ટોરેન્ટ પાવરના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ 10 ટીમો બનાવી અને શહેરના ચાંડોણા, શાહે આલમ અને ઇસનપુર સહિતના વીજ ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી। ટોરેન્ટ પાવરના વિજિલન્સ ડિપાર્ટમેન્ટની રેડમાં અનેક જગ્યાઓએ બિનઅધિકૃત વીજ જોડાણ ઝડપાયું છે। તો વિજિલન્સ ટીમની સર્ચ કાર્યવાહીમાં બાંગ્લામાંથી થતી વીજ ચોરીની રેકેટ પકડી પાડ્યો છે। ગેરકાયદેસર વીજ જોડાણ કરી આવતા ઓપરેટર્સના નામમાં તપાસ દરમિયાન બહાર આવતા તેમની જુદી જુદી મોટર્સ ઓપરેટિંગ પર ખુલ્લી પડી છે। તો તેમના કારણે બોગસ ઓપરેટરને પકડવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। ડાયરેક્ટ જે કેબલ આપે છે, બરાબર, એ બધા ઘણા બહાર પ્રાઇવેટ વીજ માફિયાઓ બધા હોય છે, એ બધા વીજ માફિયાઓ આવી લોકોને જોડાણ કરી આપે, એમાંથી એ લોકો જેમ ચેનલનું નેટવર્ક ચાલતું હોય છે એ રીતે લોકો નેટવર્ક ચલાવતા હોય છે। આજની ડેટમાં આવા ઘણા બધા માણસોના નામ સામે આવ્યા છે, હવે અમે એ લોકો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ કરીશું આગળ। ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગુરુ પૂર્ણિમાના રોજ બંધ રહેશે। યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે। શહેર જાહેર રજા હોવાના કારણે યાર્ડના માલ ન આવવાના કારણે ખેડૂતોને જાણ કરવામાં આવી છે। બનાસકાંઠાની ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં ખુરશી બાબતે વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો છે।
तो नियमानुसार आगळ बेसवानी खुर्शी न मळता विपक्षे होबाळो मचाव्यो छे। कोंग्रेसना सदस्य डॉक्टर भावी शाह, विजय दवे अने रमेश राणा सहितना सभ्योए चालू सभामां होबाळो कर्यो हतो। तो आ उपरांत आपना सदस्य विजय दवे चालू सभा में जमीन पर बेसी विरोध कर्यो। विपक्षना होबाळाना पगले सामान्य सभा 15 मिनिट मोड़ी शुरू करवानी फरज पड़ी हती। आजादीना वर्षो पछी पण कच्छ हजु पण सेल सेवाओनी साथे वंचित छे। तो आ साथे ज कच्छना वागड प्रदेश में रहता कच्छीओ माटे मोटा भागे धंधार्थे मुंबई अने अन्य राज्यों में स्थायी थया छे। जो कि वागड में आजे पण रेल सेवानी अभाव जोवा मळी रह्यो छे। वागड विस्तार में रापर अने भचाऊ शहर तालुका तेमज खडीज अने धोळावीर सहितना प्राचीन गामों सहित 200 जेटला गामडाओ आवेला छे। परिवहन माटे रेल सेवा होवी जरूरी छे त्यारे सहितना रापर मार्ग पर रेलवे सेवा शुरू करवा माटे ग्रामजनों द्वारा मांग करवामां आवी छे। ચિત્રોડ અને જે ગામડાઓ છે એ ગામડામાં ટ્રેનની જો સગવડ થાય તો આ બાજુ ખડી ધોળકા આ બાજુ બેલા પાકિસ્તાનની બોર્ડર સુધી આ બધી વ્યવસ્થા ટ્રેનો દ્વારા જો થઈ શકે તો લોકોને રાહત મળે, સાથે સાથે જે ગામડા અત્યારે ઉજ્જડ બનતા જાય છે એ પાછા શહેર જેવા થઈ જાય તો આમાં રેલવેની બહુ જરૂર છે। હળવદના આપના કાર્યકર અને ભાજપનો ઓડિયો વાયરલ થયો છે। ભાજપના યુવા આપના કાર્યકરને ગાળો બોલી હતી। બે દિવસ પહેલા આપની સભા થયેલી દિવ્યાંગને ગાળો બોલી હોવાનો ઓડિયો વાયરલ થયો છે। તેમજ આપના કાર્યકરના ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી અને આ સમગ્ર મામલે આપના કાર્યકર્તાઓ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। યુવા ભાજપ ની મીટિંગ લઉં, 150 જણા નથી, 100 જણામાં તમારા કંતાનમાં બેઠા ની 150 જણા છે ખાલી, એટલે તો યુવા ભાજપ ની મીટિંગ લઉં કે ફેસબુક પર જોઈ ને 150 જણા તો ખાલી યુવા ભાજપ ની મીટિંગ આડવા તાલુકા બાયડ ગામમાં 150 જણા લઈને બેઠું કે નીકળી પડ્યો હું કે બંધ કે જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે, જેને લઈને ભારતી બાપુના આશ્રમ પર ગુરુ અને ભક્તોની ભીડ જોવા મળી છે। શિષ્યોને ગુરુને તિલક કરી અને હાર પહેરાવી શિષ્ય માનવી આશીર્વાદ લીધા છે। ભાવનાથ ક્ષેત્રમાં અનેક ગુરુજીનો સાધુ સંતો નિવાસ કરે છે। હવે નજર કરીએ ઇન્ટરનેશનલ સમાચારો પર। કોરોનાના નવા કેસમાં ઝડપી ઉછાળાને લીધે બાંગ્લાદેશમાં આજથી નેશન વાઇડ લોકડાઉન લાગુ પડશે। આ લોકડાઉન 14 દિવસ માટે અમલમાં આવશે। યુરોપે વેક્સિનેશનમાં મોટી સિદ્ધિ મેળવી છે। યુરોપમાં પુખ્ત વયના લોકોની કુલ વસ્તી પૈકી અડધાથી વધુ હવે સંપૂર્ણપણે વેક્સિનેટ છે। કોરોનાનું મૂળ ક્યાં છે તેની તપાસમાં ચીન અડચણ નાખી રહ્યું છે, તે ખતરનાક છે એવો આરોપ અમેરિકે ચીન પર લગાવ્યો છે। ઇન્ડોનેશિયામાં ફરીથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। ઇન્ડોનેશિયામાં છેલ્લા 24 કલાકમાં નવા 49,509 કેસ નોંધાયા છે। અમેરિકામાં પણ છેલ્લા 24 કલાકમાં ચિંતાજનક રીતે નવા કેસ વધ્યા છે। છેલ્લા 24 કલાકમાં જ 47,195 નવા કેસ નોંધાયા છે। સ્પેનમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સ્પેનમાં 29,535 નવા કેસ નોંધાયા છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત સાથેના સરહદ તણાવ વચ્ચે તિબેટની અણધારી મુલાકાત લીધી છે। વર્ષ 2011માં સત્તા સંભાળ્યા પછી શી જિનપિંગની તિબેટની આ પહેલી મુલાકાત છે।
કોઈ દેશની સંસદમાં ઉંદર જોવા મળે તો આચરજ તો જરૂર થાય. સ્પેનમાં એક આવી જ ઘટના બની હતી. મહત્વપૂર્ણ ચર્ચાના સમયે ઉંદર આવી જતા મહિલા સાંસદે ચીઝ પાડી હતી અને સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મંગળ પર જીવનની શોધ દાયકાઓથી ચાલી રહી છે અને હવે તેના આંતરિક સ્થળો વિશે ઊંડાણપૂર્વકની માહિતી પ્રથમ વખત સામે આવી છે. યુએસ સ્પેન એજન્સી નાસાના ઇનસાઇડ લેન્ડરને મંગળની કોર મેન્ડલ અને ક્રસ્ટ વિશે જાણકારી મળી છે. ટ્વિટરે પોતાની જાહેરાતની આવકના ટાર્ગેટને હાંસલ કરી લીધો છે, જેના કારણે ટ્વિટરના શેરમાં 7% જેવો માતબલ ઉછાળો જોવા મળ્યો છે. સુપર 20માં અત્યારે આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com પર. નમસ્કાર.